આજની તનાવભરી જિંદગીમાં માણસ કંટાળીને આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યો છે તેમાંય પણ વડોદરા જેવા શહેરમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે છેલ્લા બે મહિનામાં પચીસથી વધુ લોકોએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે જેને પગલે આત્મહત્યા જેવી ઘટનાઓને રોકવા શહેરમાં સધિયારો નામની ફ્રી હેલ્પલાઇન શરૂ કરાઈ છે જે કોઈ વ્યક્તિને હતાશા નિરાશા કે કોઈ ટેન્શનને લઈને આપઘાતનો વિચાર આવે તે તમામ હેલ્પલાઇન નંબર નાઇન એટ ટુ ફોર ઝીરો સિક્સ સેવન સિક્સ નાઇન વન પર કોલ કરી શકે છે અને ફોન કરનાર વ્યક્તિની ઓળખ પણ છૂપી રખાય છે મહત્વનું છે કે આવી વ્યક્તિઓનું મીડિયેશન સેન્ટરમાં કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે જેમાં જાણીતા વકીલો સીએ તેમજ નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને મનોચિકિત્સકો દ્વારા વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવે છે હેલ્પલાઇન એવા વ્યક્તિઓ માટે છે કે જેને જીવન જીવવાનો કોઈ બીજો સધિયારો નથી મળતો એટલે આ હેલ્પલાઇનનું નામ જ સધિયારો છે કે જ્યારે ચારે બાજુથી માણસ નિરાશા હતાશામાં મન ગરકાવ થઈ જાય ત્યારે તેને જીવનનો અંત આણવાનો વિચારો આવે છે મનોચિકિત્સકોનું માનવું છે કે બસો લોકો આત્મહત્યાનો વિચાર કરે છે જેમાંથી એક જ વ્યક્તિ આત્મહત્યા કરવામાં સફળ થાય છે આ વાત પરથી નક્કી થાય છે કે આજના સમાજમાં લોકોમાં તણાવ ખૂબ જ વધી રહ્યો છે ફ્રી હેલ્પલાઇન શરૂ કરનાર જાણીતા મનોચિકિત્સક યોગેશ પટેલને ખુદ પણ એક સમયે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ શહેરમાં વધતા જતા આત્મહત્યાના બનાવોને જોતા આ ફ્રી સ્યુસાઇડ હેલ્પલાઇન શરૂ કરી છે લોકોને આપઘાત કરતા જોવે છે તો એનાથી પ્રેરણા મળે છે અને છેલ્લા અમે જોયું છે તો વડોદરામાં લગભગ લોકોએ ખાલી ઘરે ફાંસો આત્મહત્યા કરી છે વડોદરા શહેરના પાણીગેટ મકરપુરા અને કિશનવાડી જેવા વિસ્તારોમાં સૌથી વધારે આત્મહત્યાના બનાવો બન્યા છે જો કે હવે આત્મહત્યાના આ બનાવોને રોકવા માટેનો આ પ્રયાસ કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું રોહિત ચાવડા વી ટીવી વડોદરા